એટલા માટે કૃષ્ણ ભગવાને ગીતામાં આપને એક તત્વમાં ભરોસો નથી, એક તત્વ એટલે કે આત્માન પરમાત્મા એક છે એ વાતમાં ભરખું કરવા કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને શું કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. જો અર્જુન અને કૃષ્ણ બે એક જ તત્વ હોય, આત્મા અને પરમાત્મા એક જ તત્વ હોય, તો પછી કૃષ્ણને એ ન કહેવું પડે કે તું મારે શરણે આવી જા. તો બે એક જ છે આત્મા અને પરમાત્મા. જે આ બધા આત્મા સો પરમાત્મા જે બોલે છે લોકો અમુક અમુક, તો એમ હોય તો કૃષ્ણને એ ન કહેવું પડે કે ભાઈ મારે શરણે આવી જા. તો અર્જુનને મોહ થાય તો કૃષ્ણ વિશ્વરૂપ બતાવી શકે, એ તાકાત અર્જુનમાં નથી કે વિશ્વરૂપ બતાવી શકે. અને એ બ્રહ્મરૂપ થઈ જાય તો બી અર્જુનમાં એ તાકાત નથી કે વિશ્વરૂપ બનાવી શકે, બતાવી શકે. એ કૃષ્ણની શક્તિ છે, એ ઈશ્વરની શક્તિ છે. એટલે જે શક્તિ ઈશ્વરમાં છે એનું તણખલું પણ આત્મા થઈ શકે નહીં. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક વાત કીધી કે જેવા મેં ભગવાનને જાણ્યાતા સમર્થ અને ભગવાનના ધામમાં મરીને જીવ જાય મુક્ત થાય, ત્યારે એ એમ જોવે કે મેં જેવું ઈશ્વરમાં ઐશ્વર્ય જાણ્યું હતું એવું તો ભગવાને મને આપ્યું, અને મારી જેવા તો અહીંયા અનંત મુક્તો છે, તો આ ભગવાન કેવા હશે. હમુકો સ્વામી સેવક ભાવ દ્રઢ થાય, સ્વામી સેવક ભાવ દ્રઢ થાય. તમને બે ત્રણ શાસ્ત્રો મારે કેવા છે એની સ્ટડી તમારે બધાએ કરવી. હા, નકરું આ લોકના સેટિંગમાં મેં કથાઓ બહુ તમને આ લોકના સેટિંગની સંભળાવી છે. આજ મને એમ છું કે મારે થોડીક આ વાત બી તમને કરવી જોઈએ. સંતોની સભામાં હું આવી જ કરતો વાતો, પણ મને એમ છું કે આજે તમને કરવી જોઈએ. એક ગીતાનું અધ્યયન કરવું જોઈએ અને એક સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતનું અધ્યયન જેણે મુક્તિ પામ્યું હોય એને કરવું જોઈએ. સર્વ પ્રકારે સુખી થવું હોય, નિર્ભય થવું હોય, ટેન્શન રહિત થવું હોય, ગમે એવા દેશકાળ આવે, ગમે એવી વિપત્તિ આવે, ગમે એવી મુશ્કેલી આવે, માણસે જે મોળો ન પડે જો આ ગીતાનું વચનામૃતનું જ્ઞાન આત્મસાત કર્યું હોય તો. શાબ્દિક જ્ઞાનની હું વાત નહીં કરતો, અનુભવાત્મક જ્ઞાન થયું હોય તો. અને એટલા માટે એ જ્ઞાન મારે ને તમારે કરવું રહ્યું. તો બીજી વાત મારે એ કેવી છે કે આત્માથી પરમાત્મા જુદા છે, એને પ્રધાન જીવનમાં રાખવા. આપણા ગામડા ગામમાંય પેલું ચીભડું ખેતરમાં થાય ને, રામજી મંદિરે જાતું. કાંઈ પણ ચીજ બને તો પેલી ભગવાનને અર્પણ કરવામાં આવતી, ભગવાન પહેલાં. અમારે જો સાધુઓને અટાણે બધાને નિયમ, કંઈ પણ ખાવા પીવાનું હોય તો પહેલાં ભગવાનને ધરાવવાનું, પાણી પીવાનું હોય તો ભગવાનને ધરાવવાનું, એ પ્રસાદીભૂત પાણી પીવાનું, જમવાનું હોય કોઈ બી ફળ ફૂલ કાંઈ બી આવે પહેલાં ઈશ્વરને ધરાવવાનું, કોઈ નવી વસ્તુ આવી હોય તો પરમાત્માની પ્રસાદીની કરવાની. આપણે ટોટલી ઈશ્વરના છીએ, ઈશ્વરની આગળ આપણી કોઈ ગણતરી નથી. અમ જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે એક. અમ જેવા પ્રભુ તમને ઘણા, મારી તમારી જેવા તો ઈશ્વરને અનેક છે અને આપણે તો એ એક જ છે. અમ જેવા પ્રભુ તમને ઘણા પણ તમો અમારે એક. અને એક બે વાતો લખી છે નિષ્કુળાનંદ સ્વામીએ, સ્વામી કે ક્યાં કીડી કરી મેળા પરે, ક્યાં જીવ ક્યાં જગદીશ રે, ક્યાં જીવ અને ક્યાં જગદીશ, ક્યાં કીડી અને ક્યાં કરી. કરી એટલે હાથી, હાથીનો કીડીનો મેળાપ થાય. ચાલો હે, હાથીનો કીડીનો કોઈ હામી મળી ગઈ હોય તો મેળાપ ન થાય, બે હામા મળી ગયા હોય તોય ન થાય. બે કીડીઓ હાલી જતી હતી, એમાં હામેથી હાથી આવેલો આવતો હતો. એક કીડી કે હાથીને મારવો છે, હાથીને મારવો છે. બીજી કીડી કે જાવા દેના એકલો છે એ, કે આપણે કે બે છે ને એકલો જાવા દે ની કે. હવે આ વાત કોઈને ગળે ઉતરે કે લ્યો ભાઈ, હવે આ કીડીઓને હાથીના મેળાપ જ ન થાય એને. આપણે આમ તમે આમ જો ને, આ બધું અમુક અમુક વસ્તુ બધી બહુ સમજવા જેવી હોય. બે બંગાહુ ફિલ્મ જોવા ગઈ હતી ટોકીઝમાં. બંગાહુ, બંગાહુ ખબર પડે ઋષિ, આ બળદિયા હોય ને ઢોર, એને એની એની એને રહેતી હોય એની નીચે બંગાવું. ગામડામાં તારે રહેવું પડે થોડુંક, એટલે એને પપ્પાને ખબર હશે બંગાવું હોય એટલે. એ માખી જેવી હોય, ઉડે અને પશુઓને વળગેલી રહેતી હોય.
એટલે બે ફિલ્મ જોવા ગયેલી. તે વળતા આવતી હતી ને ટોકીઝમાંથી, તે એક બંગા બીજી બંગા ને કે હાલીને વયું જવું છે, કૂતરું કરી લેવું છે. કે કૂતરાની બહુ વળગી એવડી, એ કૂતરા અરે ચોટી જાય ને કૂતરું ધોડ્યું છે, આને હાલવું ન ઉડવું ન પડે આમ. એટલે આપણે કેમ બહાર નીકળીને કંઈક ભાઈ હાલીને વયું જવું છે કે રિક્ષા કરી લેવી છે. એટલે કે હાલીને જવું છે, કૂતરું કરી લેવું છે. કે એટલે મારી ને તમારી સેવા જીવનો કોઈ પાર નથી, ઈશ્વરની કળાનો કોઈ પાર નથી. હા, એને રચ્યું, જેણે રચ્યું આ જગત, જોને જુજવી જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત, એવું કર્યું ભાત ભાતનું રે. હા, એક દાડા કાલ એક વરસાદ પડે આમ તમે મકોડા આવે, ઉડતા મકોડા પાંખળ ક્યાંથી આવે કોઈને ખબર જ નહીં પડતી. લ્યો હાલો કેટલા મકોડા કાલે અમે જોયા, ઉડે ઉડે એક દીમાં ક્યાંથી આવે, ક્યાં જન્મતા હશે ને કેમ મોટા થતા હશે ખબર જ ન પડે. હમણાં હું પંકજભાઈ કહેતો હતો, ઓલા વાણિયા આપણે વરસાદમાં ગામડામાં ખબર હોય બધા, ઓલા પતંગી આવે ને વાણિયા કે એક વરસાદ પડે આમ, હજી આમ પડી રહ્યો હોય ત્યાં તો હાંજે તમે જો થોકડા બંધ વાણિયા જોવા મળે. ક્યાંથી આવે કંઈ ખબર જ ન પડે, હાલે અમુક સૃષ્ટિની તો કંઈ ખ્યાલ જ ન આવે. એટલે ઈશ્વરમાં ભરોસો રાખજો, ઈશ્વરમાં વિશ્વાસ રાખજો. કોઈ નાસ્તિકની વાતમાં ન આવી જતા, એની માટે દ્રષ્ટિ જોઈએ. નથી નથી આપણી પાસે સૂક્ષ્મદર્શક યંત્ર હોય તો દેખાય વાયરસ, નહીંતર વાયરસે ન દેખાય ઈશ્વર દેખાય. પાત્રતા તો જોઈએ ને, આપણામાં પાત્રતા તો હોવી જોઈએ ને ભાઈ. પાત્રતા આપણે ગુણાતીતાનંદ સ્વામી ઉપલેટાના હરિભક્તો હતા, જાળિયાના ને ઉપલેટાના, તો ગઢપુર દર્શને જ આવું હતું. તો ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા, સ્વામીને કે અમે જાય છીએ ગઢડે દર્શને. ગુણાતીતાનંદ સ્વામી કે ગઢડે જાઉં તો વિધાત્રાનંદ સ્વામીનો સત્સંગ કરજો, વિધાત્રાનંદ સ્વામીનો સમાગમ કરજો. ભક્તો ગઢડે આવ્યા, વિધાત્રાનંદ સ્વામી પાસે બેઠા અને કે સ્વામી અમને ગુણાતીતાનંદ સ્વામી તમારો સત્સંગ કરવાનો કીધું, કંઈક વાત કરો. સ્વામી કે જાનમાં વરાજો મુખ્ય કહેવાય, એમ જિંદગીમાં ભગવાનને મુખ્ય રાખજો. એ કે ભગવાનને વરરાજાની જગ્યાએ રાખજો, ભગવાનને વરરાજાની જગ્યાએ રાખજો. વિધાત્રાનંદ શોર્ટ એન્ડ સ્વીટ, જાનમાં મુખ્ય કોણ હોય ભાઈ? વરરાજો. એમ જિંદગીમાં ભગવાનને વરરાજાની જગ્યાએ રાખજો. પછી વિધાત્રાનંદ સ્વામી વાત કરી, એ કે એક શેઠના છોકરાની જાન જાતી હતી અને જાનમાં છોકરાને જરાક એવો ઉમંગ કે ગઈઢિયા બુઢિયાને જ લઈ જવા, બધા જુવાનિયા જોવા જોઈએ, એને જ આમંત્રણ આપ્યું. મોટા માણાનો છોકરો બરાબર, એટલે જુવાનિયાને બધાને આમંત્રણ આપ્યું, વડીલોને કોઈને નહીં. અને એ ઘોડાગાડી જમાનામાં, ઘોડાગાડીમાં આવડવા જાય વરરાજો, બાકીના બધાએ ગાડાને બળદ ગાડાને કોઈ ઘોડાગાડીઓને એવું બધું લીધેલું. રસ્તામાં વરરાજાને લઘુ લાગી, લઘુ એટલે એકી પેશાબ લાગ્યો. પેશાબ કરવા માટે એણે ઘોડાગાડી ઊભી રાખી અને જરાક આમ આઘો પેશાબ કરવા ગયો. જાનિયા બધા વાહે હતા તો એવડા એણે બધાએ આમ પડખેથી તારવી તારવીને ઘોડાગાડીઓ ગાડાને જે કાંઈ ઘોડા નહોતું બધું જવા દીધું. વરરાજો એકી કરીને આવ્યો તો સારથી હતો એનો ઘોડાગાડી ચલાવ, પૂછ્યું કે આ બધા વાહે હતા એ ક્યાંય ગયા? એ તો બધા કે વૈયા ગયા આગળ, કે ક્યારના વૈયા ગયા? એ ધ્યાને માળાને ખોટું લાગી ગયું. એ કે જેની માટે આવ્યા છે આવડા બધા, મને મૂકીને વૈયા ગયા, મને જ પડતો મેલ દીધો એ કે, અને આગળ વૈયા ગયા, મારે પવણમાં જવું નથી, રથ પાછો વાળી કે અહીંથી ઘોડાગાડી પાછી વાળે, ભલે એ કે ગગાઉ જઈને આવતા પાછા એ કે આને લાગી એવું વધારે પડતું. એટલે આમાં અમુક અમુક કેમ ખોટું લાગે છે ને, મેં હમણાં વાંચ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં એક જાન ગયેલી હતી, ત્યાં એનો રિવાજ ફટાણા બોલે સામેના પક્ષવાળા કન્યા પક્ષવાળા, એક એકના નામ લે, કાકાનું પિતાનું વરરાજાના પિતાનું બધાનું, એમાં વરરાજાન કાકાનું નામ ન લેવાનું, વરરાજાન કાકાનું નામ ન લેવાનું. કાકાને લઈ ગયું ખોટું તો એ માળો ખાધા વિનો ત્યાંથી ઘરે આવી ગયો, એ મારું નામ કેમ ન બોલ્યા? એમાં વરરાજાન ખોટું લાગ્યું, વરરાજો ઘરે આવી ગયો. આવડા બધા અહીંયા પોગ્યા સામે ગામ જ્યાં જાન જવાની હતી ત્યાં. હવે શેઠનો દીકરો એટલે સામેના બી કન્યાના પક્ષવાળા શેઠ, તે એણે તો હાકરના, કારણ કે ચૈત્ર વૈશાખનો ટાઈમ ગરમી લાગી હોય, હાકરના પાણી ત્યાં ઠંડા કરી રાખેલા, વરરાજ આવે એટલે એને પહેલાં પાણી પાવા, જાનૈયાને પાણી પાવા. અને આ બધા ગયા તે કન્યા પક્ષવાળા બધા આહામયું લઈને આવ્યા, એમાં કન્યાના પિતા કે વરરાજા ક્યાં છે? એ કે પાણી પહેલાં એને પાવું પડે, વરરાજાને પહેલું પાવું પડે ને એમ.
એટલે કે વરરાજા ક્યાં છે? તે બધાએ ગોથે, એટલે કેમ હજીનો આવ્યો હોય, કે કેમ હજીનો આવ્યો, ઘડીક વાર જોઈ પણ વરરાજો થયો નહીં, તો ઘરે બેઠો. હજી તો ઓલા એ પાણી બાણી કાંઈ આને પાયું નહીં, કે વરરાજા વિના કાંઈ પીવાનો મળે, જાઓ બધા પાછા આવી, કે એવા તરસ્યા તરસ્યા પાછા આવ્યા. એટલે વિધાત્રાનંદ સ્વામીએ કીધું, ભગવાનની વરરાજાની જગ્યાએ ભગવાનને રાખવા, વરરાજો ન હોય જાનૈયાની કોઈ કિંમત નથી. એક ભૂંસાડીને એક ડોરે વાળા વિંડા વીસ, તે સરવાળો શાનો મેલશે રે, કરે છે કાળપ કાગળ. એક એકડો ભૂહાડી નાખો તમે, પછી હો મીંડા કરો, એનો કોઈ મતલબ નહીં. એમ એક ભગવાનને ભૂલી અને આ દુનિયામાં તમારે ગમે એટલા મીંડા વાળવા હોય એટલા વાળો, છેલ્લે શૂન્ય તણો સરવાળો, એ વાત હાવ પાકી છે ભાઈ.